विद्यार्थी मित्रों, आज आप धोरण चार में यूनिट बे थिंग्स अराउंड अस नो अभ्यास करीशू। तो जो तेमा एक्टिविटी वन है, तो तेमा एक सुंदर मजानो चित्र आपेलू है। जो तेमा शू है, अ बिग रेड बलून, एक मोटू लाल बलून एट्ले के फुग्गो, वेंट अप इन ध स्काय एट्ले के आकाश में ऊँचे जई रह्यो छे। ही स्माइल एट द काइट, अने अहीं जे चित्र आपेलू छे एक पतंगनू चित्र पण छे, तो ते जे फुग्गो छे ते जे पतंग ने जोईने हसे छे अने एंड से गुड बाय, अने कहे छे के गुड बाय एटले के चलो मळीशुं। पछी जो तमने एक्टिविटी बी बे आपेली छे, तेमां शुं छे के शिक्षकनी मददथी वाक्य बोलो अने मूळाक्षरो ओळखो। तो जो अहीं शुं छे, बी छे मूळाक्षर, અને તે તમે ગણો કે આ ટોટલ પાંચ સ્પેલિંગ છે, તેમાં બી કેટલા થાય તે ગણો અને લખો। એવી જ રીતના એલ, પછી આ એક્ટિવિટી ચાર પણ એમ જ છે કે આ જે વાક્યો છે તે તમને આપેલા છે તેમાં જો કે આ મૂળાક્ષર કેટલા છે તે ગણો અને લખો। જો પછી આ એક્ટિવિટી પાંચ, તો એમાં શું છે કે સમાન રંગ ધરાવતા ચિત્રોને તે જ રંગની સ્કેચ પેન વડે જોડો, તે રંગનું નામ અંગ્રેજીમાં તે સ્કેચ પેન વડે લખો। તો જો અહીંયા જે ચિત્ર તમને આપેલા છે, તો એમાં જે ચિત્રોનું જે કલર છે તે કલર જેમ કે ગ્રીન, યલો, બ્લુ, રેડ, વ્હાઇટ, બ્લેક અને પિંક, ગ્રીન એટલે કે લીલું, યલો એટલે કે પીળું, બ્લુ એટલે કે ભૂરો, રેડ એટલે કે લાલ, વ્હાઇટ એટલે કે સફેદ, બ્લેક એટલે કે કાળું અને પિંક એટલે કે ગુલાબી। તો જો અહીંયા તમને ચિત્રો આપેલા છે, તો તે કયા કયા કલરના છે એ કલરના નામ લખો અને જોડો। પછી શું છે એક્ટિવિટી છ, શિક્ષકની મદદથી નીચેનું ગીત વારંવાર ગાઓ। અ ટ્રાયંગલ હેઝ થ્રી સાઇડ, થ્રી સાઇડ, થ્રી સાઇડ, અ ટ્રાયંગલ હેઝ થ્રી સાઇડ, કાઉન્ટ વન ટુ થ્રી। તો અહીંયા શું કહેવામાં આવેલું છે કે આ જે ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ છે, તો તેને ત્રણ બાજુઓ છે, કેટલી, ત્રણ બાજુઓ, એટલે કે એક, બે અને ત્રણ બાજુઓ છે। પછી શું છે સ્ક્વેર, સ્ક્વેર એટલે કે ચોરસ, અ સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, અ સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ, ધે આર ઓલ ધ સેમ। અહીંયા જે ચોરસ આપેલું છે તેને ચાર બાજુઓ છે અને ચારે ચાર બાજુઓ એક જ સરખી છે। પછી શું છે અ રેક્ટેંગલ એટલે કે લંબચોરસ, અ રેક્ટેંગલ ઇઝ અ ફોર સાઇડ, ફોર સાઇડ, ફોર સાઇડ, અ રેક્ટેંગલ ઇઝ અ ફોર સાઇડ, ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ, એટલે કે જે રેક્ટેંગલ છે લંબચોરસ તેની બે બાજુઓ લાંબી છે અને બે બાજુઓ ટૂંકી છે। તો જો પછી શું છે કે અ સર્કલ, અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, નો બિગનિંગ નો એન્ડ। અહીંયા એટલે કે જે સર્કલ છે એટલે કે જે તમને વર્તુળ આપેલું છે તે ગોળ છે, ગોળ છે, ગોળ છે, અને તેને કોઈ બાજુ નથી એટલે કે તેની કોઈ શરૂઆત પણ નથી અને કોઈ એન્ડ એટલે કે તેનો કોઈ ખતમ બાજુ પણ નથી, તે ગોળ છે કે ના તેની કોઈ શરૂઆત છે કે ના કોઈ એન્ડિંગ છે। ચાલો પછી શું છે એક્ટિવિટી સેવન, તો તમને એક્ટિવિટી સેવનમાં જે શેપ્સ, તેમાં શેપ્સની સંખ્યા ગણો અને લખો। તો જો તમને અહીંયા જે ચિત્ર આપેલું છે તેમાં રેક્ટેંગલ, સ્ક્વેર, પછી રેક્ટેંગલ, સ્ક્વેર, ટ્રાયંગલ અને રાઉન્ડ। તો જો પહેલું શું છે ટ્રાયંગલ, પછી સ્ક્વેર, પછી રેક્ટેંગલ ને પછી સર્કલ, તો આ ચિત્રમાં ગણો કે ટોટલ કેટલા છે અને અહીંયા કાઉન્ટિંગ કરીને લખો। પછી એક્ટિવિટી આઠ, તમારે શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષરો ઓળખો। તો જો અહીંયા વાક્યો આપેલા છે એ બોલો, અ ડોર, એન ઓફિસ, એન ઓરેન્જ, એન આઉલ, અ ડોંકી, તો એનું મૂળાક્ષર કયું છે ઓ। પછી એવી જ રીતના આ સ્પેલિંગ્સ પણ વાંચો અને તેનું મૂળાક્ષર શું છે પી। હવે એક્ટિવિટી નાઇન, ધીસ ઇઝ અ કપ, ઇટ ઇઝ ગ્રીન એટલે કે આ એક કપ છે અને તે લીલું છે, ધીસ ઇઝ અ બટન, ઇટ ઇઝ બ્લુ, આ એક બટન છે અને તે બ્લુ એટલે કે ભૂરો છે, ધીસ ઇઝ અ કેટ, ઇટ ઇઝ બ્લેક એટલે કે આ એક બિલાડી છે અને તે કાળી છે, ધીસ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ યલો એટલે કે આ એક ટેબલ છે અને તે પીળો છે। હવે એક્ટિવિટી દસમાં પણ સેમ છે જે તમને આગળ કરાવ્યું, તો જો વાક્યોમાં મૂળાક્ષર ઓળખો અને ગણીને લખો નીચે જે બોક્સ આપેલા છે તેમાં। હવે એક્ટિવિટી અગિયાર, ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી, ઇટ ઇઝ ટોલ એટલે કે આ એક કોકોનટ ટ્રી એટલે કે નારિયેળીનું ઝાડ છે અને ટોલ એટલે કે લાંબુ, એ ખૂબ જ લાંબુ છે। પછી ધીસ ઇઝ અ નીમ ટ્રી, ઇટ ઇઝ શોર્ટ એટલે કે આ એક નીમનું ટ્રી છે એટલે કે લીમડાનું અને તે
ખૂબ જ ટૂંકું છે. ધીસ ઇઝ યલો બોક્સ, ઇટ ઇઝ સ્મોલ. આ એક પીળા કલરનું બોક્સ છે અને તે નાનું છે. ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ, ઇટ ઇઝ બિગ. આ એક લીલા કલરનું બોક્સ છે અને તે મોટું છે. પછી ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ, ઇટ ઇઝ કોલ્ડ. આ એક આઈસ્ક્રીમ કપ છે અને તે કોલ્ડ એટલે કે ઠંડુ છે. ધીસ ઇઝ અ કપ, એ ધ ટી ઇઝ હોટ, એટલે કે આ એક ચાનું કપ છે અને જેમાં જે ચા છે એ હોટ છે એટલે કે ગરમ છે. પછી એક્ટિવિટી 12, એમાં શું છે? શિક્ષક વાંચે તે સાંભળો અને આપેલ ખાનામાં જે તે વસ્તુના નામ, રંગના નામ લખો. તો જો, ધીસ ઇઝ અ સ્મોલ શોપ, એટલે કે એક આ નાની દુકાન છે. ઇટ ઇઝ અ મગનભાઈઝ ફ્રૂટ શોપ, એટલે કે અને શું છે, એ મગનભાઈની ફ્રૂટ શોપ છે, એટલે કે ફળોની દુકાન છે. ધ શોપકીપર શર્ટ ઇઝ પિંક, એટલે જે શોપકીપર છે, દુકાનદાર, એમની શર્ટ્સ કયા કલરની છે? પિંક કલરની છે, એટલે કે ગુલાબી કલરની છે. હિઝ કેપ ઇઝ રેડ, તેમની જે ટોપી છે તે લાલ કલરની છે. ધ ગ્રેપ્સ આર ગ્રીન, ગ્રેપ્સ કાં છે? જુઓ, આ ઇરી ગ્રેપ્સ, તેનો કલર શું છે? ગ્રીન છે. તો ત્યાં લખો ગ્રીન. અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ, જે બોય છે, છોકરો છે, તે એમની જોડે ટોકિંગ ટુ હિમ એટલે કે વાત કરી રહ્યો છે. હી ઇઝ સલીમ, આ કોણ છે? સલીમ છે. હી હેઝ અ બાસ્કેટ ઇન ઇઝ હેડ, અને તેના હાથમાં શું છે? એક બાસ્કેટ છે, એટલે કે ટોપલી છે. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન, તેની જે બાસ્કેટ છે એનું કલર શું છે? લીલું છે, ગ્રીન છે. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ વ્હાઈટ, જે છોકરાની સલીમની જે ટોપી છે તે શું છે? બ્લુ અને સફેદ કલરની છે. લુક એટ ધ બનાનાસ, કેળાઓને જુઓ. લુક એટ ધ એટલે કે જોવું. ધેર આર યલો બનાનાસ, ત્યાં પીળા કલરના કેળા છે. ધેર આર ગ્રીન બનાનાસ, ત્યાં લીલા કેળા પણ છે. લુક એટ ધ સાઇનબોર્ડ, ત્યાં સાઇનબોર્ડ એટલે કે જે તમને ઉપર પેલો પાટિયો દેખાય છે તે શું છે? એ કયા કલરનું છે? ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ, તે લાલ અને ભૂરા કલરનું છે. તો જો તમે ધ ફ્રૂટ શોપ વિશે જે તમને અહીંયા પૂછવામાં આવેલ છે તો સમજી ગયા. એ હિસાબથી હવે જે વસ્તુને જે લાગતું હોય તે ખાનામાં પૂરીને લખો. આ બે બાકી છે, તમારી મરજીથી લખો. હવે શું છે? ખોટા વિકલ્પ ઉપર લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તે જો કરેલા જ છે કે હુ ઇઝ શોપકીપર, એવી જ રીતના બધા પ્રશ્નો છે. તો ઉપર તમે જે ફકરો આપણે સમજી ગયા તે વાંચો અને એનો જવાબ આપો. હવે એક્ટિવિટી 13, ટોમેટોઝ સેઝ, ટોમેટો આર ટોમેટો ફેટ લાઈક અ પોટ. ટોમેટો કેવા છે? જાડા છે. કે કોની જેમ? પોટની જેમ, જેમ કે ઘડાની જેમ. શેકિંગ ઇન ધ ફ્રીજ શૂટ શાઉટેડ અ લોટ. હવે એક્ટિવિટી 13, ટોમેટો સેઝ, ટોમેટો રી ટોમેટો ફેટ લાઈક અ પોટ, શેકિંગ ઇન ધ ફ્રીજ શાઉટેડ અ લોટ. આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ, લુક એટ મી આઈ એમ શેવરિંગ અ લોટ. ઓ આઈ વોઝ હેપ્પી ઓન ધ પ્લાન્ટ, સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટ. હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ, ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ આઈસ. ઓ આંટી હુ મેડ ધીસ ફ્રીજ, હિયર આઈ ફીલ નથિંગ વોર્મ, ઇઝ ટીપ ટેપ. કેમ પિંકી હંગ્રી ઓપન ધ ફ્રીજ એન્ડ ટુક આઉટ ઘારી, સડનલી ધ રેડીઝ મૂવડ અબાઉટ. ટીપ ટેપ કેમ ટોમેટો આઉટ, સૂન સન રેન અક્રોસ ધ સ્કાય, ગિફ્ટેડ ટોમેટો અ કોટ ઓફ વોર્મ સનશાઇન. આઈ એમ ધ કિંગ, સેડ વિથ અ સ્માઇલ ફાઇન. તો જો એમાં ટામેટો શું કહે છે કે આ શું છે કે ઘડા જેવું, અહીંયા મને ખૂબ જ ઠંડી લાગે છે, મને કોઈ પહેરવા માટે કોટ આપો. અહીંયા ના તો સનશાઇન એટલે કે ના તો ધૂપ છે કે ના તો ગરમાટ છે, આ તો કેટલું ઠંડુ છે, અહીંયા ખૂબ ઠંડી છે. ને એ હું કહે છે કે આંટી મને પહેરવા માટે કોટ આપો. અને હું કહે છે કે હિયર આઈ ફીલ નથિંગ વોર્મ, એટલે કે મને અહીંયા ગરમાટો મહેસૂસ થતો નથી. પછી શું કહે છે કે પિંકી ઇઝ હંગ્રી, એટલે કે પિંકીને ભૂખ લાગી અને તેણે ફ્રીજ ખોલ્યું, તો ત્યાં એણે શું ઘારી જોઈ અને સડનલી રેડીઝ મૂવડ અબાઉટ. તો ત્યાં શું થયું કે રેડીઝ બહાર આવી ગયું, પછી ટોમેટો પણ બહાર આવી ગયું, અને તે શું કર્યું કે બહાર આવ્યા પછી તેને સ્કાયમાંથી એટલે કે આકાશ પરથી તેને સૂર્યના કિરણો મળ્યા. તે પછી ટામેટો શું કે ગિફ્ટેડ ટોમેટો, એટલે કે ટામેટાને ગિફ્ટ મળી ફ્રોમ વોર્મ સનશાઇન, એટલે કે ગરમ ધૂપ મળી. પછી ટામેટાએ શું કીધું? આઈ એમ ધ કિંગ, હું રાજા છું. કઈ રીતના કીધું? મોઢા પર સ્માઇલ લાવીને, એટલે કે હસી લાવીને. તો ચાલો અહીંયા આપણું યુનિટ 2 પૂરું થાય છે.